अफगानिस्तान जेने कवि मोहम्मद इकबाल द हार्ट ऑफ एशिया पण कहता जे आतंकवादी नु बीजू नाम छे तालिबान 2001 मा यूएस आर्मीए अफगानिस्तान थी तालिबान ने दूर कर्यु हतु परंतु सतत बे दायका सुधी दुनियानी सौथी मजबूत मिलिटरी साथे जंग लड़िया बाद तालिबाने फरी एक वखत तेमनी ताकात मा वधारो कर्यो। अमेरिकानी सेना थी अफगानिस्तान सुधी निकलता ज तालिबान काबूल नी तरफ आगळ वधी रह्यो छे। शुं समग्र अफगानिस्तान पर फरी एक वखत कब्जो करनार छे? शुं तालिबान दुनिया माटे एक मोटो खतरो बनशे? अंते शुं छे आ आखो मामलो? तालिबान नी स्थापना क्यारे थई? तालिबान नो हाल नो नेता कोण छे? हुं तमने आ तमाम सवाल ना जवाब जणावीश अमारा आज ना आ नो धीस विडियो मां। तालिबान नी रचना केवी रीते थई? 1989 માં સોવિયત સેનાના ગયા બાદ અફઘાનિસ્તાનમાં રાજકીય સંકટ સર્જાયું। મુજાહિદ્દીનના જુદા જુદા જૂથો એકબીજાની સાથે લડતા હતા। તે જ સમયે પાકિસ્તાન કેટલાક મદ્રેસાના વિદ્યાર્થીઓને પૈસા અને હથિયાર પૂરા પાડે છે અને આ રીતે આવે છે કટ્ટરપંથી ઇસ્લામ માનસિક જૂથ તાલિબાન। તાલિબાન એ એક પશ્તો ભાષાનો શબ્દ છે જેનો અર્થ છે વિદ્યાર્થીઓ। एवा विद्यार्थियों जो इस्लामिक कट्टरवाद नी विचारधारा मा विश्वास करे छे। ते समय सोवियत सेना विरुद्ध ना जंग मा एक आंख गुमावनार मुल्ला ओमर ने तेना नेता तरीके पसंद करवामां आवे छे। तालिबान नु स्वागत बाद मा आफत। ज्यारे तालिबान सामे आव्युं त्यारे अफगानिस्तान ना लोकोए तेमनु स्वागत कर्युं। ते समये अफगानी लोको मुजाहिदीन नी परस्पर नी लड़ाई थी मुश्किली मा मुकाया हता। शरुआत मा तालिबानोए अफगानिस्तान मा भ्रष्टाचार नी काबू मा राख्यो अने अव्यवस्था ने काबू मा लीधी। आगामी केटलाक वर्षो मा तालिबानीओए अफगानिस्तान ना 90% भाग उपर कब्जो कर्यो अने पछी तालिबानीओ ना अत्याचार शुरू थया। कठोर सजानो ते समयगाळो जेना माटे ते समग्र विश्वमां कुख्यात छे। जाहेरमां गोळीबार करीने अथवा फांसी लगावीने अने चोरीना आरोपीओना हाथ पग कापीने हत्याना दोषीओने मृत्युदंडनी सजा आपवा जेवी गैरकायदेसर संबंधमां पत्थरमारो करवानी सजा अपाती पछी महिला आरोपी ज केम न होय। कट्टरपंथी तालिबानीओ 10 વર્ષથી વધુની વયની છોકરીઓને તેમના શાસનમાં શાળાએ જવા પર પ્રતિબંધ લગાવતા યુએસ આર્મીએ તાલિબાનની ધૂળ કાઢી। 2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકીઓએ હુમલો કર્યો। તાલિબાન પર આરોપ છે કે તેમણે 9/11ના હુમલાનો માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેનને અફઘાનિસ્તાનના પહાડોમાં છુપાવીને રાખ્યો। યુએસ આર્મીએ તાલિબાનને લાદેનને સોંપવા જણાવ્યું હતું તો તાલિબાને આ માંગને ફગાવી દીધી હતી। અમેરિકાએ તાલિબાન વિરુદ્ધના જંગનું એલાન કર્યું હતું। 2 મહિનાની અંદર અફઘાનિસ્તાનની સત્તાથી તાલિબાનને હાંકી કાઢવામાં આવ્યા। તાલિબાન 2.0ની શરૂઆત કાબુલથી હાંકી કઢાયા બાદ તાલિબાન ફરી પાછી તેમની ખોવાયેલી શક્તિને મેળવવાનો પ્રયાસ કરે છે। 2013માં મુલ્લા ઉમરનું બીમારીથી અવસાન થયું ત્યારબાદ મુલ્લા મંસૂર તાલિબાનનો લીડર બને છે પરંતુ ટૂંક સમયમાં જ તેમનું પણ અમેરિકી ડ્રોનના હુમલામાં મોત થાય છે। ત્યારબાદ મૌલવી હિબતુલ્લા અંખુઝાદા તાલિબાનનો લીડર બને છે જે હવે કાબુલ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યો છે। તાલિબાનનો નવો ગેંગસ્ટર ભલે તાલિબાન 2.0 બતાવી રહ્યો હોય તાલિબાનની શાસનના કુકૃત્યો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય પરંતુ જો ઇતિહાસના પન્નાઓ ફેરવીને જોઈએ તો અફઘાનિસ્તાન ફરી એક વખત અંધકારની તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આ હતું અમારી તરફથી તમારા માટે ઇન્ફોર્મેશનનો વધુ એક ડોઝ અને કેવી લાગી તમને આ ઇન્ફોર્મેશન તેની જાણકારી કમેન્ટ સેક્શનમાં અમને જરૂરથી જણાવશો। તેમજ આવા અવનવા સમાચારને સરળ ભાષામાં સમજવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ Know this.